વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઓક્સિડેશન કઈ રીતે ગણાય એની બે પદ્ધતિ મેં તમને કહી દીધી. પહેલી પદ્ધતિ એક્સ વાળી પદ્ધતિ, બીજી પદ્ધતિ વિદ્યુત ઋણતાને આધારે પણ ઓક્સિડેશન ગણી શકાય છે. એટલે તમારી પાસે બંને હથિયારો છે. હથિયારો ચલાવવા માટેના નિયમો પણ મેં તમને કહી દીધા છે. ભગવાને કોને વરદાન આપ્યું, કોને નથી આપ્યું, નથી આપ્યું એના માટે વિસ્તાર આપેલો છે. તો આ બધી જે માહિતી છે એનો જો સમન્વય કરવામાં આવે યોગ્ય રીતે, તો હું માનું છું ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ તત્વનો ઓક્સિડેશન શોધી શકવા માટે સક્ષમ છે. બરાબર. હવે આજનો જે ટોપિક છે એ એના સંદર્ભમાં છે, પણ એ પદ્ધતિ જે છે એને સ્ટોક નોટેશન કહેવામાં આવે છે. સ્ટોક એ એક વૈજ્ઞાનિકનું નામ છે. હવે સૌથી પહેલા આ પદ્ધતિ વાસ્તવમાં છે શું? તો ઘણી વાર એવું બને કે આયરન ક્લોરાઇડ છે, આયરન ક્લોરાઇડ કોઈ વિદ્યાર્થી છે અને એને હું એમ કહું કે જા લેબમાં જઈ આયરન ક્લોરાઇડ લઈ, તો એ વિદ્યાર્થી કન્ફ્યુઝ થશે કે સાહેબ એફીસીએલ ટુ લાવું કે એફીસીએલ થ્રી લાવું. એનો અર્થ એવો થયો કે બંનેમાં મારે થોડી સ્પષ્ટતા કરવી પડશે, ખાસ કરીને એફી માટે. તો એફીની બે ઓક્સિડેશન અવસ્થાઓ છે, પ્લસ ટુ અને પ્લસ થ્રી. બરાબર. તો એફીસીએલ ટુ ની અંદર તમે ઓક્સિડેશન અવસ્થા શોધશો તો પ્લસ ટુ આવશે. કઈ રીતે શોધવાની બધાને આવડે છે? એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ટુ. કારણ એક ક્લોરિનની માઇનસ વન, તો બે ની સુધાર માઇનસ ટુ. એ જ રીતે આની અંદર એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ થ્રી થાય. તો મારે એ વિદ્યાર્થીને કહેવું પડશે, સ્પેસિફાય કરવું પડશે ઓક્સિડેશન અવસ્થાને આધારે, કારણ કે આ બંનેમાં જે તફાવત છે એ ઓક્સિડેશન અવસ્થા ઓક્સિડેશન આમ છે. તો આમાં એફી પ્લસ ટુ છે અને આમાં થ્રી છે. તો મારે જો એફી સીએલ ટુ મગાવવો હશે તો આ જે આયરન લખી છે એની પાછળ ઓક્સિડેશન અવસ્થા લખવાની, કઈ ભાષામાં? રોમન, રોમન ભાષામાં આ વસ્તુ લખવામાં આવે છે. એટલે મગજમાં ક્લિયર હોવું જોઈએ. જો મારે FeCl3 મગાવવો છે તો આયરન 3 ક્લોરાઇડ એવું કહેવું પડશે. ટૂંકમાં આ પદ્ધતિને સ્ટોક નોટેશન કહેવાય છે. એટલે અહીંયા ભી તમે લખી શકો, Fe ની પાછળ અહીંયા ભી લખી શકો, આમ ભી લખો. ટૂંકમાં સ્ટોક નોટેશન એટલે ધાતુની પાછળ, ધાતુની પાછળ રોમન ભાષામાં ઓક્સિડેશન અવસ્થા લખી. બરાબર. હવે પાછો પ્રશ્ન એવો આવશે કે સાહેબ અધાતુમાં? તો આ પદ્ધતિ અધાતુ માટે વપરાતી નથી. આ મગજમાં ક્લિયર હોવું જોઈએ. ત્યારબાદ બીજો પ્રશ્ન, ધાતુમાં વપરાય છે ચલો, શું બધી ધાતુમાં વપરાય છે? તો ના, આ પદ્ધતિ એવી ધાતુઓ માટે જ વપરાય છે જેમની ઓક્સિડેશન અવસ્થા એક કરતા વધારે હોય. બધામાં નહીં. બરાબર. તો દરેક વિદ્યાર્થી ટાઇટલ લખી પહેલા સ્ટોક નોટેશન. બરાબર. ચલો પહેલું વાક્ય, અહીં ધાતુની પાછળ, અહીં ધાતુની પાછળ રોમન ભાષામાં, રોમન ભાષામાં ઓક્સિડેશન અવસ્થા લખાય છે. અહીં ધાતુની પાછળ રોમન ભાષામાં ઓક્સિડેશન અવસ્થા લખાય છે. બીજું વાક્ય લખો, આ પદ્ધતિ એવી ધાતુઓ માટે વપરાય છે, આ પદ્ધતિ એવી ધાતુઓ માટે વપરાય છે જેમની ઓક્સિડેશન અવસ્થાઓ, જેમની ઓક્સિડેશન અવસ્થાઓ એક કરતા વધારે હોય.
एक करता वधारे हो। कौशमा लखो सामान्य रीते संक्रांति धातुओ, सामान्य रीते संक्रांति धातुओ डी विभाग आवर कोष्टक में जो डी विभाग छे संक्रांति धातुओ એમાં 21 થી ચાલુ કરીને 30 સુધીની આખી લાઈન જે છે એ બધા સંક્રાંતિ કહેવાય છે, એનો અલગથી ચેપ્ટર આવશે। અત્યારે ખાલી આટલું યાદ રાખો કે સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુ પાસે એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ છે, એફી એ સંક્રાંતિનો જ ઉદાહરણ છે, બરાબર। ત્યારબાદ બીજું વાક્ય, આ પદ્ધતિ એવી ધાતુઓ માટે વપરાતી નથી, આ પદ્ધતિ એવી ધાતુઓ માટે વપરાતી નથી કે જેમની ઓક્સિડેશન અવસ્થા, જેમની ઓક્સિડેશન અવસ્થા એક જ હોય, એક જ હોય, સંયોજનમાં એક જ હોય। દાખલા તરીકે આલ્કલી ધાતુઓ પ્રથમ સમૂહ અને આલ્કલાઇન અર્થ ધાતુઓ દ્વિતીય સમૂહ। બધાને ખબર છે કે ભગવાને પ્રથમ સમૂહનું કોઈ પણ તત્વ જો કોઈ સંયોજનમાં હોય તો એની ઓક્સિડેશન અવસ્થા ફિક્સ જ છે +1, અને બીજા સમૂહનું હોય તો +2, એનો સીધો અર્થ એવો થયો કે એની ઓક્સિડેશન અવસ્થા નક્કી જ છે। અને જેની ઓક્સિડેશન અવસ્થા નક્કી હોય એમાં સ્પષ્ટતા કરવાની હોતી નથી, આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ। તો ઓક્સિડેશન અવસ્થા કોની લખાય, તો જે ધાતુની ઓક્સિડેશન અવસ્થા નક્કી ના હોય તે માટે આપણે એ લખવું જોઈએ। અને છેલ્લું વાક્ય લખો, અધાતુ માટે, અધાતુ માટે આ પદ્ધતિ વપરાતી નથી, અધાતુ માટે ન વપરાય। ટૂંકમાં અધાતુ માટે ન વપરાય, માત્ર ધાતુ માટે વપરાય। ધાતુમાં પછી કઈ ધાતુ જેની ઓક્સિડેશન અવસ્થાઓ એક કરતા વધારે હોય એના માટે છે, બરાબર, આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ। અને કોના માટે ન વપરાય, તો જેની ઓક્સિડેશન અવસ્થા નક્કી હોય એના માટે વપરાય નહીં, બરાબર, આટલી વસ્તુ મગજમાં ક્લિયર હોવી જોઈએ। હવે બીજી પણ એક સામાન્ય માહિતી તમને આપી દઉં, ખાલી યાદ રાખજો, ઊંચી ઓક્સિડેશન અવસ્થા બરાબર એમાં રીક પ્રત્યય સામાન્ય રીતે વપરાય છે। કયો પ્રત્યય? રીક પ્રત્યય। અને નીચી ઓક્સિડેશન અવસ્થા એના માટે રસ પ્રત્યય વપરાય છે। શું વપરાય છે? રસ પ્રત્યય। દાખલા તરીકે, દાખલા તરીકે એફીની, એફીની બે અવસ્થાઓ, એફીની બે અવસ્થાઓ +2 અને +3 જાણીતી છે। એફી વાત કરીએ તો એફીની બે અવસ્થાઓ જાણીતી છે, +2 અને +3, બરાબર। એફી +2 હોય, એફી +2 હોય તો આને ફેરસ, શું કહેવાય છે? ફેરસ। અને એફી +3 હોય તો એને ફેરિક કહેવાય, કારણ +3 એ ઊંચી અવસ્થા કહેવાય, એને ફેરિક કહેવાય, બરાબર, આ વસ્તુ કરજો। હવે હું સૂત્ર લખું છું, નંબરમાં હું સૂત્ર લખું ફેરસ ક્લોરાઇડ, ફેરસ ક્લોરાઇડ, તો ફેરસ ક્લોરાઇડ લખીશ એટલે એફી નો આવશે પાછળ CL આવશે। હવે પ્રશ્ન એ આવશે કે ફેરસ એટલે એફી ની અવસ્થા +2 છે, એના -1 છે, આ સૂત્ર થશે તમારું એફી CL2, અને અહીંયા લખવાનું ફેરસ 2 ક્લોરાઇડ, બરાબર। બીજું ઉદાહરણ ફેરિક ક્લોરાઇડ, ફેરિક ક્લોરાઇડ છે તો એફી CL3 આવે, અહીંયા લખવાનું તમારે 3 લખવાનું, બરાબર। તો આ જે લખી સ્ટોક નોટેશન પ્રમાણે લખ્યું છે, આને ફેરસ ક્લોરાઇડ કહેવાય અને ફેરિક ક્લોરાઇડ, તો આ વસ્તુ ક્લિયર હોવું જોઈએ, આ એફ માટે છે, બરાબર। બીજું કોપર, કોપરની બે અવસ્થાઓ જાણીતી છે, બે અવસ્થાઓ +1 અને +2, તો કોપરની બે અવસ્થાઓ છે +1 અને +2, એમાં જે +1 છે અને
બીજું ક્રોસ 2 છે તો ક્રોસ ને કહેવાય છે q ક્રોસ અને આને કહેવાય છે q રિંગ કારણ કે આ બેમાં ઊંચું કોણ ક્રોસ 2 તો રિંગ અને નીચું કોણ ક્રોસ બરાબર તો આજે હું તમને ઉદાહરણ આપું ક્યુપ્રસ ઓક્સાઇડ બરાબર અને બીજું છે ક્યુપ્રિક ઓક્સાઇડ ક્યુપ્રસ અને ક્યુપ્રિક ક્યુપ્રસ ઓક્સાઇડ નું સૂત્ર થાય છે Cu2O થાય છે એટલે Cu2O અહીંયા લખવાનું આને ક્યુપ્રસ ઓક્સાઇડ કહેવાય ક્યુપ્રિક ઓક્સાઇડ છે એનું સૂત્ર CuO થાય છે અને એમાં 2 છે અને ચેક કરો તો કરી લેવાનું CuO જ આવશે અને Cu ની અવસ્થામાં પ્લસ 2 હશે કારણ ઓક્સિજન માઇનસ 2 છે એટલે કોપર આવશે પ્લસ 2 પેલામાં ઓક્સિજન માઇનસ 2 એટલે બે કોપરની ભેગી થઈને પ્લસ 2 થાય તો એક કોપરની પ્લસ 1 થશે તો કોપર અને Fe આ બે નું અભેદ્યની વસ્તુ છે બરાબર આ સિવાય x નું પણ આપ્યું છે Au Au ની બે અવસ્થા પ્લસ 1 અને પ્લસ 3 છે એટલે પ્લસ 1 વાળાને શું કહીશું પ્લસ 3 વાળાને ઓરસ એનું નામ આપેલું છે ઓરસ ક્લોરાઇડ લખું છું સૂત્ર અહીંયા ઓરસ ક્લોરાઇડ અને બીજું છે ઓરિસ ક્લોરાઇડ બરાબર બંનેમાં એવું છે પણ એકમાં Au 1 Cl બરાબર કારણ કે આમાં પ્લસ 1 અવસ્થા છે પ્લસ 1 વાળામાં ઓરસ ક્લોરાઇડ છે અને પ્લસ 3 વાળો જે છે ઓરિક એમાં Au 3 થશે એટલે Au 3 Cl 3 એક આ ઉદાહરણ છે ત્યારબાદ x નું પણ આપણું છે T Sn ની બે અવસ્થા પ્લસ 2 અને પ્લસ 4 છે સ્ટેનિક અને સ્ટેનસ બરાબર તો એક ઉદાહરણ આપેલું છે સ્ટેનસ અને બીજું છે સ્ટેનિક યસ સ્ટેનસ ક્લોરાઇડ સ્ટેનસ ક્લોરાઇડ અને બીજું છે સ્ટેનિક ક્લોરાઇડ બરાબર એટલે આનો સૂત્ર થશે SnCl પ્લસ 2 લાવવા માટે SnCl2 આવશે અહીંયા 2 આવશે બરાબર SnCl2 અને પેલામાં SnCl4 આવશે 4 એટલે કેમ લખાય છે મૂળમાં Ib તો આ બધી જે પદ્ધતિ છે એ સ્ટોક નોટેશન કહેવાય એટલે સ્ટોક નોટેશન આ જે લખ્યું એને સ્ટોક નોટેશન કહેવાય ખ્યાલ આવ્યો આ બધી જે લખો છો આને કહેવાય સ્ટોક નોટેશન બરાબર તો આ પદ્ધતિ વપરાય છે એવી ધાતુઓ માટે જેમની પાસે ઓક્સિડેશન અવસ્થાઓ એક કરતા વધારે છે ઓકે તો આનો એક ફોટો પાડી લો ત્યારબાદ ઉદાહરણ 8.3 ચલો એની ચર્ચા કરી લઈએ આપણે ઉદાહરણ 8.3 ઉદાહરણ 8.3 માં શું કીધું છે નીચે જણાવેલ સંયોજનોને સ્ટોક સંકેત પદ્ધતિ દ્વારા દર્શાવો બરાબર એટલે સમજાવી દઉં તમને પહેલું ધારો કે આ રીતે આપેલું છે H Au Cl4 બરાબર એ આ Au ની અવસ્થા તમારે શું કરવાની શોધવાની તો કેમ શોધીએ છે આપણે હાઇડ્રોજન ની કેટલી સોરી હાઇડ્રોજન પ્લસ 1 Au X એ ક્લોરિન ની માઇનસ 1 4 ક્લોરિન માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 તો X ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે પ્લસ 3 આવશે તો સ્ટોક નોટેશન પ્રમાણે એવું લખાય H Au પછી અહીંયા 3 લખવાનું અને Cl આ જવાબ ચલાઈ ગયો ત્યારબાદ Ti2O Ti2O એમાં Ti ની શોધવાની છે તો 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 2x ઇઝ ઇક્વલ ટુ 2 x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 તો લખવાનું આ રીતે Ti2 અહીંયા 1 ઓક્સિજન કહેવાય ગયો તો આ રીતે દરેક વિદ્યાર્થીએ જાતે લખવાનું છે તો બાકીના હું તમને હોમવર્કમાં આપું છું બરાબર
બાકીના જે 3 4 5 6 7 જે કંઈ આવે એ બધાએ હોમવર્કમાં આપી દીધું બરાબર એટલે દરેક વિદ્યાર્થીને સ્ટોક પ્રોડક્શન આવડવું જોઈએ સ્ટોક પ્રોડક્શન મંગે છે ને પણ કોન્સેપ્ટ એ છે સમજવાની વસ્તુ એ છે કે આ પદ્ધતિ કોના માટે વપરાય અને કોના માટે ન વપરાય આ ખબર હોવી જોઈએ બરાબર ચલો તો આને એક ફોટો પાડી દેજો અને બાકીનું જે લઈ ગયું એ તમારે ઓકે ચાલો હવે આ લેક્ચરમાં થોડીક ચર્ચાઓ કરી લો સમય છે આપણી પાસે તો આગળ જે ઓક્સાઇડ સુપર ઓક્સાઇડ અને પેરોક્સાઇડની જે થોડી ઘણી વાતો હતી એના થોડાક સંકેત તમને આપી બહુ સારો પોઈન્ટ છે યાદ રાખો બરાબર બહુ અગત્યની વસ્તુ સૌથી પહેલા સંકેત જે છે એ યાદ કરવાની છે ઓક્સાઇડ આયન આનો સંકેત શું થાય એના પછી પેરોક્સાઇડ આયન એનો સંકેત શું થાય અને ત્રીજો સુપર ઓક્સાઇડ સુપર ઓક્સાઇડ આયન આનો સંકેત શું થાય આ ત્રણેય ક્રમમાં ઓક્સિજનની અવસ્થા બધાને ખબર છે બરાબર આની અંદર ઓક્સિજન માઇનસ 2 હોય આમાં માઇનસ 1 હોય અને આમાં માઇનસ 0.5 હોય પણ એ આયનને સાંકેતિક ભાષામાં કઈ રીતે બતાવો બરાબર તો ઓક્સાઇડ આયનનો સંકેત છે ઓ માઇનસ બરાબર અને ઉદાહરણ તમારે જો આપવા હોય કોઈ પણ જગ્યાએ તો તમે આપી શકો છો MgO આ એક ઉદાહરણ MgOને તમે છૂટ પાડો તો શું થાય તો Mg ના માત્રા ઉપર પ્લસ 2 અને O ના માત્રા ઉપર માઇનસ 2 એટલે ઓક્સાઇડ આયનનો સંકેત છે માઇનસ 2 અત્યારથી મગજમાં ફિક્સ કરી દો એટલે જ્યારે પણ તમારે ઓક્સાઇડનું સંયોજન બનાવવાનું હશે ત્યારે આ સંકેતનો ઉપયોગ કરવો પડશે બરાબર હવે વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે આપણે કહીએ કે પેરોક્સાઇડ આયનનો સંકેત શું તો કે પેરોક્સાઇડ એટલે આ માઇનસ 1 એટલે પેરોક્સાઇડ થી આવું નથી તો બધાને ખબર હોવી જોઈએ કે પેરોક્સાઇડ આપણે જે બનાવ્યું હતું એ કઈ રીતે બનાવ્યું હતું યાદ કરો તો પેરોક્સાઇડ ની અંદર O અને O વચ્ચે બંધ હતું યાદ કરો અને આ રીતે આગળ ડેશ હોય આટલો જે ભાગ છે એને પેરોક્સાઇડ આયન કહેવાય અને એના માથા ઉપર માઇનસ 1 અને માઇનસ 1 હતા સાચું કે નહીં એટલે એનો સીધો અર્થ એવો થાય પેરોક્સાઇડ આયન એટલે આખા આયનને પેરોક્સાઇડ આયન કહેવાય તો સંકેત શું લખાય ખબર છે O2 બે ઓક્સિજન તો છે O2 માઇનસ 2 આ ધ્યાન રાખજો એટલે માઇનસ 2 જે છે એ એક ઓક્સિજનનો નહીં બે ઓક્સિજનનો માઇનસ 2 તો એકનો માઇનસ 1 આને પેરોક્સાઇડ કહેવાય કરાઈ ગયો એટલે દરેકને સંકેત આવડવા જોઈએ દાખલા તરીકે H2O2 આને કહેવાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ તો આને તમે છૂટા પાડો બરાબર તો પ્લસ અને માઇનસ અલગ થઈ ગયા ને આયો તો હાઇડ્રોજન H2 છે તો એક હાઇડ્રોજન નો પ્લસ 1 હોય તો બે હાઇડ્રોજન નું શું થાય પ્લસ 2 એટલે આ જો પ્લસ 2 હોય તો બાકી વસ્તુ હોય માઇનસ હોય તો પેરોક્સાઇડ આયન નો સંકેત શું થશે O2 માઇનસ 2 જેમ આની અંદર તમે આમ છૂટા પાડો તો અહીંયા પ્લસ 2 થાય માઇનસ 2 થાય કે ન થાય તો ઓક્સાઇડ આયન નો સંકેત O માઇનસ 2 છે અને પેરોક્સાઇડ આયન નો સંકેત છે O2 માઇનસ 2 અને સુપર ઓક્સાઇડ ની અંદર સંકેત આમ લખાય છે O2 માઇનસ O2 માઇનસ કો કે બે ઓક્સિજન ભેગા થાય તો માઇનસ તો એક નો એટલે કહેવાય બરાબર માઇનસ 0.5 અને આનો દાખલા તરીકે આપેલો દાખલા તરીકે KO2 બરાબર આને તમે શું પાડો તો K ની અવસ્થા શું હોય પ્લસ 1 અને આની માઇનસ 1 તો O2 માઇનસ કે રહેશે તો દરેક વિદ્યાર્થીને આ ત્રણેય ત્રણ આયનના સંકેત ખબર હોવા જોઈએ દરેકને સંકેત ખબર હોવા જોઈએ બરાબર પણ આનો ઉપયોગ કરી અને આપણે ભવિષ્યમાં શું બનાવીશું સૂત્ર બનાવીશું અને એ સૂત્રો કઈ બને કઈ રીતે બને એની એક સામાન્ય તમને સમજ આપી દઉં ટોપિકની સાથે જોઈન છે ઓકે ચલો હવે હું તમને એમ કહું કે ચલો ભાઈ ધાતુના કોઈ પણ ધાતુ લઈ લો ધાતુના ઓક્સાઇડ નું સૂત્ર ચલો આવો તમને કહું ધાતુના ઓક્સાઇડ નું સૂત્ર
કરી આપણે ધાતુ લઈ લઈએ. દાખલા તરીકે પોટેશિયમ, પોટેશિયમ ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ એવું કહેવાય છે. એનો અર્થ આનું સૂત્ર શું બને? તો પોટેશિયમ નો સંકેત વિચારો કે, બરાબર, અને ઓક્સાઇડ નો સંકેત વિચારો ઓ. ધ્યાન આપજો. હવે ઓક્સાઇડ શબ્દ આવી ગયો એટલે ઓ ના માથા ઉપર માઇનસ ટુ આવી ગયા, બરાબર. ધ્યાન આપજો એટલે કહેવાનો મારો અર્થ એ છે કે અહીંયા માઇનસ ટુ છે અને આ બાજુ તો પ્લસ વન છે. કે પોટેશિયમ ની પોતાની ઓક્સિડેશન અવસ્થા તો પ્લસ વન જ છે, એક પોટેશિયમ ની પ્લસ વન જ હોય. હવે આપણે આ બેનું જો સંયોજન બનાવવું હોય તો જેટલા પ્લસ એટલા માઇનસ થવા જોઈએ. તો આ માઇનસ ટુ ને બેલેન્સ કરવા માટે મારે પ્લસ ટુ જોઈએ. પ્લસ ટુ માટે મારે કેટલા પોટેશિયમ લેવા પડશે? બે પોટેશિયમ. તો સૂત્ર શું બને? કો કે ટુ ઓ બને. આને કહેવાય પોટેશિયમ ઓક્સાઇડ. ક્લિયર? ત્યાર પછી બીજું સૂત્ર, હું એમ કહું કે જો મારે પોટેશિયમ પેરોક્સાઇડ બનાવવું છે, આ એક ખાલી ઉદાહરણ, પોટેશિયમ પેરોક્સાઇડ બનાવવું છે એટલે ફરીથી મારું પોટેશિયમ આવી ગયું. પેરોક્સાઇડ માટે કમ્પલસરી તમારે ઓટો માઇનસ ટુ લેવા પડે છે, છૂટકો જ નથી, બરાબર. એનો સીધો અર્થ એવો થયો, ઓટો માઇનસ ટુ લીધા એટલે આ બાજુ તમારે બેલેન્સ કરવું પડે એટલે આ માઇનસ ટુ છે, આ પ્લસ વન છે. તો સૂત્ર શું થાય? કે ટુ ઓ ટુ, આ સૂત્ર કહેવાય પોટેશિયમ પેરોક્સાઇડ, આને કહેવાય પોટેશિયમ ઓક્સાઇડ કહેવાય, બરાબર. આ રીતે છે. અને ત્રીજું સૂત્ર બનવું હોય પોટેશિયમ પોટેશિયમ સુપર ઓક્સાઇડ, પોટેશિયમ સુપર ઓક્સાઇડ સૂત્ર બનાવવું હોય તો પોટેશિયમ એટલે કે સુપર ઓક્સાઇડ એટલે ઓ ટુ માઇનસ છે એટલે આનો માઇનસ વન વિભાગ છે, આનો પ્લસ વન જ છે. તો બંનેને ખાલી જોડી દેવાના, સૂત્ર કઈ બને? કે ઓ ટુ આવશે. તો આને કે કે ટુ મને શું કહેવાય? પોટેશિયમ ઓક્સાઇડ કહેવાય. આને કહેવાય પોટેશિયમ પેરોક્સાઇડ, આને કહેવાય પોટેશિયમ સુપર ઓક્સાઇડ. આગળ આ ટોપિક છે કે આવે છે કે સૂત્રો કઈ રીતે બને, પણ એના માટે તમારી પાસે દરેક તત્વ જે છે એના ઓક્સિડેશન આંકનો નોલેજ હોવું જોઈએ, બરાબર છે. આ પદ્ધતિ પણ મગજ રાખજો. આ ત્રણ આયનના સંકેત યાદ રાખી લેજો અને ઘણો ફાયદો થશે. આખું બાર સાયન્સ પૂરું થઈ જાય 99% સાથે, છતાં પણ આ ત્રણ આયનના સંકેત ખબર નથી, બરાબર. જે રીતે તમને કોઈ પૂછે સોડિયમ આયન, સોડિયમ આયન તો આપણે લખીએ છીએ ને, સોડિયમ એટલે હા એને પ્લસ ફિક્સ. મેગ્નેશિયમ આયન કેમ લખાય? Mg પ્લસ 2 લખાય. એલ્યુમિનિયમ આયન કેમ લખાય? Al પ્લસ 3 લખાય, ફિક્સ છે. ફ્લોરિન આયન કેમ લખાય? F માઇનસ. જે ફિક્સ હોય આ રીતે લખી શકાય, પણ જો ફિક્સ ના હોય એમ લખાય, બરાબર. તો આ બધા ફિક્સ આયનમાં ગણા છે, પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ અને ઓક્સાઇડ. ફરીથી કહું છું, ઓક્સાઇડ આયન સંકેત ખાલી O માઇનસ 2 થશે, પેરોક્સાઇડ નો સંકેત O2 માઇનસ 2 થશે અને સુપર ઓક્સાઇડ નો સંકેત O2 માઇનસ 1 થશે, બરાબર. તો આજનું આ લેક્ચર હું અહીંયા પૂરું કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે રેડોક્સ પ્રક્રિયાઓ જે છે એના અલગ અલગ પ્રકારો છે, એમાં હોય રેડોક્સ પણ એ અલગ અલગ નામ છે, તો આપણે એનો અલગ અભ્યાસ કરીશું, બરાબર. પણ ઓક્સિડેશન આર્મનો જે આપણો ટોપિક છે એ આપણે હવે પૂરો કરીએ છીએ. દરેક વિદ્યાર્થીને ઓક્સિડેશન આર્મ સત્તા આવડવા જ જોઈએ, ફરીથી કહું છું, નહીતર આપણું માટે જાગૃત થઈ જાય, બરાબર. એટલે રેડોક્સ જો તમારે પાકું કરવું હશે તો દરેક વિદ્યાર્થીને ઓક્સિડેશન આર્મ શોધતા આવડવા જોઈશે. શોધવાના કોણ આમ? જે ખબર ના હોય અને મળે ક્યારે? બાકી ના ખબર હોવા જોઈએ. એટલે અમુક વસ્તુ તમારી પાસે હોવી જોઈએ નોલેજમાં, અને એનો ઉપયોગ કરી બીજાનો ઓક્સિડેશન શું કરવાનું છે શોધવાનું છે, બરાબર. તો આજનો લેક્ચર આપણે પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં જે પ્રમાણે રેડોક્સ પ્રક્રિયાના આપણે પ્રકારો જોવાના છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.